અમારા મહાત્માઓનો જેમ પર્યાય વધતો જાય તેમ તેમ એમની ચિંતા વધતી જાય, મને મૃત્યુ વખતે સમાધિ રહેશે કે નહીં, મારે ભગવાન બીજું કાંઈ જોઈતું નથી, તમે શું બોલો છો? જય વિરાયની અંદર સમાહી મરણમ, પરલોકમાં બોધીનો લાભ, આબોમાં તો મને સમાધિ મરણ આપજો. અને લોગસ્યમાં પણ શું બોલ્યા? શું બોલ્યા? સમાહી વર ઉત્તમમ હિંતુ. મને ભગવાન આપવું જોઈએ તો રૂપિયા નથી જોઈતા, બંગલા નથી જોઈતા, મને આપવું જોઈએ તો સમાધિ આપો. આજે આ પદાર્થને આપણે બરાબર ઘૂંટવો છે. આજ સુધી પુણ્યની વૃદ્ધિ માટે ભગવાન પાર્શ્વનાથની પાસે ઘણી વાર દોડ્યા છે. ભગવાન મારા ગયેલા ચાર સીઆર પાછા આવી જાય તો આપણે તારી 21 પૂનમ ભરવાની. ઓકે, મારી ના નથી. પુણ્યની પ્રાપ્તિ પણ પરમાત્મા જ કરાવે છે અને સમાધિની પ્રાપ્તિ પણ પરમાત્મા જ કરાવવાના છે. પણ પુણ્ય બહુ બહુ તો પરલોકમાં સદગતિ અપાવશે, સમાધિ બે ચાર ભાવની અંદર પરમ ગતિ એટલે કે મોક્ષ અપાવશે. દેવલોક જોઈએ છે કે મોક્ષ જોઈએ છે? દેવલોકની ગાડીમાં બેસવું હોય તો તમે પુણ્યની પ્રાપ્તિની ભાવના ભાવજો, અને મોક્ષની ગાડીમાં બેસવું હોય સમાધિની એક્સપ્રેસમાં ચડી જજો. 60 અને 70 ના થયા પછી હવે પુણ્ય સમાધિ માંગશો એટલે સમાધિની પાછળ પુણ્ય 100% આવવાનું છે. પુણ્યની પાછળ સમાધિ આવે કે ના આવે, સમાધિની પાછળ તો પુણ્ય આવે જ, અને કદાચ પુણ્ય ન પણ આવે તો દુઃખની વચ્ચે પણ તમે ક્યારેય દુઃખી નહીં. ગઈકાલે કીધું તું, દુઃખની વચ્ચે દુઃખી ન થવું હોય તો દુઃખને પણ સ્વીકારતા જાઓ. ભગવાન પાર્શ્વનાથના જ અઠ્ઠમ કેમ થાય છે? મહાવીરના અઠ્ઠમ નથી થતા, નેમનાથના નથી થતા, ઋષભદેવના નથી થતા, મુનિસુરતના નથી થતા. વ્યક્તિગત કોઈ કરે એવા જુદી છે, સામૂહિકમાં જયારે પણ અઠ્ઠમ થાય, કયા પાર્શ્વનાથ, કયા ભગવાનના થાય? પાર્શ્વનાથ. એ શંખેશ્વરના કરો, નાગેશ્વરના કરો, ચિંતામણીના કરો, એ બધું જુદી વાત છે. અલ્ટિમેટલી બધા અઠ્ઠમ કોના થાય છે? પાર્શ્વનાથના. વાય પૂછ્યું ક્યારે? ભગવાન બહુ પુણ્યશાળી હતા તો બીજા બધા ભગવાન પુણ્યશાળી નતા? તમામ તીર્થંકરોની વિતરાગતા એક સરખી છે, તમામ તીર્થંકરોના તીર્થંકર નામ ક્રમે એક સરખા છે. વિતરાગતાની દ્રષ્ટિએ બધા સમાન હોવા છતાં વ્યક્તિત્વની દ્રષ્ટિએ પરમાત્મા જુદા જુદા હોઈ શકે છે. શુદ્ધિ જોઈએ છે, નેમનાથના શરણે જાઓ. સત્વ જોઈએ છે, મહાવીરના શરણે જાઓ. પણ સમાધિ જોઈએ છે, પાર્શ્વનાથના શરણે જાઓ. ભગવાન પાર્શ્વનાથ એટલે સમાધિનો ભંડાર છે. તમે કહેશો કે મારા સાહેબ, મહાવીરની એક ભાવની સાધના કેટલી ગજબની છે, આટલું કોઈએ સહન કર્યું? 12.5 વર્ષમાં મહાવીર ભગવાને જેટલું સહન કર્યું એ 23માંથી એક પણ ભગવાને સહન નથી કર્યું. હું તમારી સામે મહાવીર કથા રજૂ કરું ને, મને 12 કલાક ઓછા પડે એટલી મહાવીરની સાધના છે. ડે વનથી ભગવાને સહન કરવાનું ચાલુ કર્યું, ડે વનથી. નંદીવર્ધનની અનુજ્ઞા લઈને ભગવાન જયારે કુમારગ્રામ તરફ પગ મૂકે છે અને રસ્તામાં પ્રભુના દેહ ઉપર તાજા ચંદનના વિલેપન થયેલા એની સુગંધથી ભમરાઓ ખેંચાયા અને પ્રભુને ડંખ મારવાના શરૂ કર્યા. કુમારગામમાં ભગવાન ઉભા રહ્યા કૌશક ધ્યાનની અંદર, અને એ વખતે જંગલની કીડીઓ પ્રભુના પગથી ઉપર ચડી અને દેવદૃશ્ય ઉપર રહેલા ચંદનના કણિયા ખાવા માટે કીડીઓ દેવદૃશ્યમાં ગઈ. બધા જ ચંદનના કણિયા ખવાઈ ગયા, ખરી ગયા, અને પછી એમાંથી આરપાર નીકળી પ્રભુના શરીરની ઉપર આવી અને પ્રભુના શરીરમાં અહીંથી પ્રવેશી અને અહીંથી બહાર નીકળી છે. આ પહેલા દિવસનો ઉપસર્ગ છે. રાત અધરાત મધરાત વીતીને પહેલો દિવસ સૂર્યોદય થાય એ પહેલા જ ગોવાળીઓ આવીને ભગવાનને રાસ મારવા માટે આવ્યો. ઇન્દ્ર મહારાજે અટકાવી દીધો. ડે વન થી ઉપસર્ગોની પરંપરા શરૂ થઈ છે. ગોવાળિયાથી શરૂ થયા અને ગોવાળિયાથી પૂરા થયા. કાનમાં ખીલ્લા ઠોક્યા જ્યારે થઈ વેદના પ્રભુને મારે. ગોવાળનો શું વાત લગાડે ભગવાન એમ કે છે, આમાં ગોવાળનો શું વાક છે? મારો વાક છે. 12.5 વર્ષમાં સત્વ સ્ફોરવવામાં મહાવીરે કઈ બાકી નથી રાખ્યું. મહાવીર આટલા સત્વના સાધક હોવા છતાં એના અઠમ નહીં. અને ભગવાન પાર્શ્વનાથને 83 દિવસમાં કેટલા ઉપસર્ગ આવે છે બોલો? અઠમ કરવા છે પણ ભગવાનના ચરિત્ર સાંભળવા નથી, સમજવા નથી, વાંચવા નથી, યાદ રાખવા નથી. સાચું બોલો, પેરિસ જવાના તો એફિલ ટાવરને છોડો ખરા, ચાઇના તો હવે જવું જ નથી આપણે.
પણ પેરિસ જાઓ તો એફિલ ટાવર, અને એફિલ ટાવર જાઓ ત્યારે ગાઈડને ભેગો રાખો કે ન રાખો, પૂછો કે ના પૂછો, કોને બંધાવ્યો, ક્યારે બંધાવ્યો, કેમ બંધાવ્યો, બધી જ માહિતીઓ લઈએ. જેના અઠમ કરવા છે એની કોઈ માહિતી જ નહીં. પ્રભુ ક્યાં જન્મ્યા, ક્યારે જન્મ્યા, પ્રભુ ક્યારે તીર્થંકર નામ કર્મ બાંધ્યું, પ્રભુ આપે પહેલું સમ્યક દર્શન ક્યારે પ્રાપ્ત કર્યું. ભગવાનના અઠમ કરો છો, ભગવાનના જીવનને પણ જાણતા જાઓ. ગચ્છાધિપતિએ ખુલાસો આપ્યો હતો કે મહાવીર કરતા પણ પાર્શ્વનાથ એટલા માટે ચડે છે, મહાવીરની સાધના એક ભવની છે, પાર્શ્વનાથની સાધના દસ ભવની છે.